મહેસાણા દૂધસાગર ડેરીની 2 જૂનની 63મી સાધારણ સભાના ત્રીજા દિવસે વિવાદ સર્જાયો. હિતરક્ષક સમિતિના સભ્યો દ્વારા સાધારણ સભાને અને વહીવટને લઈને આક્ષેપો કરાયા છે. કેટલાક દૂધ મંડળીના પ્રમુખને નહીં પ્રવેશવા દેતા નારાજગી વ્યક્ત કરાઈ, જેમાં ખાસ કરીને કલોલ વિસ્તારની દૂધ મંડળીના સભાસદ અને હિતરક્ષક સમિતિના સભ્યોએ નારાજગી વ્યક્ત કરી. નરેન્દ્રભાઈ ઠાકોર જેવા આગેવાનોએ નારાજગી વ્યક્ત કરતા આક્ષેપ કરાયા હતા કે એવી શું બીક હતી તો અમુક દૂધ મંડળીના પ્રમુખને પ્રવેશ ના અપાયો. 400થી વધુ ઠાકોર સમાજના સભાસદો છે. ભાવ ફેરનું સાચું ગણિત અમને સમજાવો. રાજસ્થાન, એમપી અને હરિયાણા રાજ્ય કરતા 10 રૂપિયા ભાવ ફેર અહીં મળવો જોઈએ. તો વિપુલ ચૌધરીની હિતરક્ષક સમિતિના સભ્ય જયંતી ચૌધરીએ જણાવ્યું કે ગાય અને ભેંસના દૂધના ભાવમાં ફેરમાં ગાયના દૂધમાં લીટરે 1 રૂપિયો નુકસાન પડે છે. રોજનું 20 લાખ લીટર દૂધ ગણીએ તો 73 કરોડ વર્ષે ઓછા મળે. કોઠામાં ફેરકફાર કરીને પણ પશુપાલકોને નુકસાન થતું હોવાનું આક્ષેપ કરાયો હતો. તો બીજી તરફ દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે દૂધના ભાવ ચૂકવવાની પદ્ધતિ બધી જગ્યાએ સરખી જ હોય છે. રાજ્યની અન્ય ડેરીઓના કોઠા પણ જોઈ શકો છો. પશુપાલકો અમારી ડેરીમાં આવીને કોઠા જોઈ શકે છે. આવી કોઈ વાતમાં દમ નથી. આજની સભા થઈ એમાં અશોકભાઈ સાહેબને હું એક રજૂઆત કરવા માંગુ છું, પ્રશ્ન પૂછવા માંગુ છું કે પરમ દિવસે 2/7/2023ના રોજ જે તમે દૂધસાગર ડેરીમાં સાધારણ સભા યોજી હતી ત્યાં સવારે મોર્નિંગમાં જે ગાંધીનગર, મહેસાણા, પાટણ જિલ્લાના પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા તો છતાં પણ એમને બહાર બેસી રહેવું પડ્યું હતું. અંદર હોલની અંદર 20% વ્યક્તિ જે અંદર એન્ટ્રી મારી હતી તે લોકો સંકલન સમિતિના અથવા અન્ય માણસો હતા. પ્રમુખો બહાર બેસી રહ્યા હતા. 80% પ્રમુખો બહાર ફરી રહ્યા હતા. અમારો સખત વિરોધ છે કે સાહેબ, જો તમને અંદર હોલમાં પ્રવેશ નહોતો આપવો તો શું કામ અમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા? અને તમને બીજો કયો એવો કયો ડર હતો પ્રમુખોથી કે પ્રમુખો મને પ્રશ્ન પૂછશે? સાહેબ, આ વસ્તુ તમને વારંવાર પૂછવા માગું છું, તમારે એવો કયો ડર હતો, એવો કઈ બીક હતી પ્રમુખોથી કે જે તમે પ્રમુખોથી દૂર ભાગી રહ્યા હતા અને 5 મિનિટમાં તમે સભારણ થતાં સભા બંધ કરી તમે ત્યાંથી રવાના થઈ ગયા હતા? અમે પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઠાકોર સમાજના સભાસદો, દૂધસાગર ડેરી 400+ છે. અમે અહીંયા મીડિયા દ્વારા સખત વિરોધ કરીએ છીએ તમારો. જે તમે આ કામ કર્યું છે એ બહુ ખોટું કર્યું છે. અમને દુઃખ સાથે લાગણી અમે ખૂબ જ વ્યક્ત કરીએ છીએ. ભાવ ફેર બાબતે હું કહી શકું, પણ ખોટું એ કર્યું હતું કે પ્રમુખોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા ત્યારે પ્રમુખો 80% બહાર બેસી રહ્યા હતા. 20% જ ફક્ત પ્રમુખો અંદર હોલમાં બેઠા હતા. કારણ શું? કારણ ત્યાં હોલ ઓલરેડી એમના દ્વારા ભરી દેવામાં આવ્યો હતો. તો જો એ વસ્તુ પ્રશ્ન તમારો વ્યાજબી છે તો 5 મિનિટમાં સભા કેમ બંધ કરી દેવામાં આવી હતી? એમને પ્રમુખોની મુદ્દાઓ વાત સાંભળવી જોઈએ. શું મુદ્દા હતા? મુદ્દાઓ પ્રમુખો સાહેબને એ જ હતા કે જે અત્યારે તમે ભાવ ફેર આપી રહ્યા છો તેનું હકીકત કેલ્ક્યુલેશન અમને જણાવો. તમે કયા બેઝ ઉપર આ ભાવ ફેર આપી રહ્યા છો? ગુજરાત સિવાય આપણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણામાં ત્યાં 5 થી 10 રૂપિયા ભાવ ફેર ડિફરન્ટ આવે છે. તો અહીંયા દૂધ સંઘના દૂધ ઉત્પાદકોને પણ અહીંયા 10 રૂપિયા મિનિમમ ડિફરન્ટ મળવો જોઈએ, જેથી કરીને આપણી દૂધસાગર ડેરીને પશુપાલકોને વધુ ભાવ ફેર મળતા તેઓનો ખૂબ ભાવે ઉજ્જવળ બની શકે છે. હવે આંદોલનથી અમારે લેવાના છીએ. અમારો જે અમારો ઉદ્દેશ હતું કે વિપુલભાઈના ટાઈમ, મતલબ એમનું જે કામ છે, એમને જે કરપ્શન કર્યું હતું એ તો સરકારે એમને જે તે કોર્ટે સજા કરવાની નક્કી થઈ. બાકી હવે અમે જે અમારા જે સન્માન્ય જે ચેરમેન સાહેબ છે અશોકભાઈ, એમને સત્તાનું સુકાન સંભાળ આપ્યું હતું અને અમે એવી અપેક્ષાઓ હતી કે એમ કા અમારા જે પશુપાલકોની વાતો સાંભળશે અને પૂરતો ભાવ વધારો જે નથી મળે અમને મળશે. પણ પ્રશ્ન કેવો બન્યો છે ને કે 375 કરોડ સાહેબે જે ડિક્લેર કર્યો ચેરમેન સાહેબે એ બરાબર છે, આનંદની વાત છે. પણ કહેવાનો મતલબ કે અમને જે પોલિસી એક ઊભી કરી કે ગાયનો અને ભેંસની જે તુલના કરી, હાલ માનો કે 810 રૂપિયા ભેંસનો ભાવ ડિક્લેર કર્યો એમને, તો એ ભેંસનો ભાવ ગાયનો જે સંતુલિત ભાવ કરો ને એ 785 રૂપિયા, એટલે 25 રૂપિયા કિલો ફેટ ડિફરન્સ પડે. એટલે 1 લિટર અમારું નુકસાન પડે ગાયોના દૂધને. રોજનું 20 લાખ લીટર દૂધ ગણીએ ને તો 73 કરોડ રૂપિયા અમને 12 મહિનાના ઓછા મળે. એટલે અમારા જે પૈસા ખરા, જે 375 કીધા એ ભાઈ 73 કહે તો 325 તો આ થયા. એટલે મેઇન વસ્તુ એ આવી ગઈ. નંબર 2, અમને શું કર્યું કે કોઠાની અંદર ફેરફાર કર્યો છે. કોઠાની અંદર ફેરફારમાં એવું હતું કે પહેલાં જૂના કોઠામાં આપણે પડ્યા છે ને કે 5 ફેટથી ઉપર ગમે એટલું ગણાનું તો એ સરંગ ભાવ ગણાતો. માણો 800 રૂપિયા ભાવ હોય
तू 5 फीट थी ऊपर हो तो 800 ज गणात बराबर। अमने शूँ कर स्लेब पड़ दीदा 5 1 થી 5 9 हो तो 15 કે 20 રૂપિયા डिफरन्स गणा ये रीतना आखू कर આવી કોઈ જ વાત નથી। હું આ પત્રકાર મિત્રોને સામેથી કહું છું કે આપણે ગમે ત્યારે પણ મહેસાણા ડેરીમાં આવીને અમારા કોઠા જોઈ શકો છો, રાજ્યની અન્ય ડેરીના કોઠા પણ જોઈ શકો છો। દૂધના ભાવ ચૂકવવાની પદ્ધતિ બધી જગ્યાએ લગભગ સરખી જ હોય છે, એટલે આવી કોઈ વાતમાં દમ નથી।